નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે જોયું રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાનો ક્રમ અને આણવિકતા એ વિશે તમે બરાબર સમજી ગયા છો હવે આપણે આગળ જોઈએ છીએ સંકલિત વેગ સમીકરણ સામાન્ય રીતે આપણે આગળ જે વાત કરી કે વિકલનીય વેગ સમીકરણ છે જે સાંદ્રતા પર આધારિત વેગ દર્શાવે છે એ હંમેશા અનુકૂળ નથી હોતું કે દરેક વખતે આપણે એનો ત્વરિત વેગ ચોક્કસ રીતે માપી શકતા નથી એટલે એ જે વેગ નિયમ છે એ નક્કી કરવામાં થોડીક મુશ્કેલી ઊભી થાય છે અને મુશ્કેલી ઊભી થવાને કારણે પ્રક્રિયા ક્રમ છે એ નક્કી કરવું મુશ્કેલ બનતું હોય છે એના કારણે એનું સંકલન કરીને સંકલિત વેગ સમીકરણ મેળવવામાં આવે છે જેના આધારે પ્રક્રિયાનો ક્રમ છે એ નક્કી કરવામાં આવે એટલે જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે જુદા જુદા સંકલિત વેગ સમીકરણ હોય છે પણ આપણા અભ્યાસક્રમ મુજબ આપણે ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જોશું આ બંને ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણ છે એ તમને બોર્ડની એક્ઝામ નીટની એક્ઝામ અથવા અન્ય કોઈ ગુજકેટની પરીક્ષામાં પણ ખૂબ જ મદદરૂપ થાય એવા મુદ્દાઓ છે એટલે ખાસ ધ્યાનથી સમજવા અને એ મુદ્દા સમજીને એને વ્યવસ્થિત રીતે આપણે વાંચવા તો ચાલો સૌપ્રથમ પ્રથમ જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ બરાબર તમને પ્રશ્ન પૂછે મોટો પ્રશ્ન પણ પૂછી શકે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સમજાવો અથવા શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણમાં વેગ અચળાંકનું સૂત્ર તારવું અથવા શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્યનું સૂત્ર તારવું તો આ જુદા જુદા પ્રશ્ન છે એ આમાંથી જુદી જુદી રીતે પૂછી શકે છે તો આખો મુદ્દો આપણે પહેલાં જોઈએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ ધારો કે આપણે કોઈ એક પ્રક્રિયા લઈ સંકલિત વેગ સમીકરણ મેળવવા માટે પ્રક્રિયામાં પ્રક્રિયા કાર છે નિપજ પી છે હવે આપણે વાત કરી કે પ્રક્રિયા છે એ શૂન્યક્રમ માટે આપણે સંકલિત વેગ સમીકરણ મેળવવું છે એટલે પ્રક્રિયા છે એ શૂન્યક્રમની છે શૂન્યક્રમનો અર્થ શું થશે શૂન્યક્રમનો અર્થ એ થાય કે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની પ્રક્રિયાકોની ઘાતના સમપ્રમાણમાં હોય છે એટલે આ શૂન્યક્રમની પ્રક્રિયા મેં ધારેલી છે એટલે હું લખી શકું કે વેગ ઇઝ પ્રપોઝનલ ટુ આર રેસ ટુ જીરો લખી શકાય વેગ ઇઝ પ્રપોઝનલ ટુ આર રેસ ટુ જીરો કારણ કે શૂન્ય પ્રક્રિયા શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ પ્રમાણમાં હોય છે અચળાંક મૂકું તો આ સમીકરણ મને મળે વેગ બરાબર કે આર રેસ ટુ જીરો સમજાણું પેલા હું જમણી બાજુની વાત કરું તો આર રેસ ટુ જીરો છે એના બરાબર એક થશે એટલે અહીંયા જમણી બાજુ કે આવશે ત્યાર પછી ડાબી બાજુ જોઈએ તો વેગ બરાબર હું શું લખી શકું કેવી રીતે દર્શાવીશ વેગ પ્રક્રિયક માટે દર્શાવો છે એટલે માઇનસ ડીઆર બાય ડીટી તો ડાબી બાજુનું સાદુરૂપ થશે માઇનસ ડીઆર બાય ડીટી જમણી બાજુ આર એસ ટુ ઝીરો એટલે વન એટલે માઇનસ ડીઆર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કે થાય બરાબર હવે આથી આગળ જોઈએ ગોઠવણી કરીએ તો ડીઆર બરાબર થશે માઇનસને સામે જવા દઉં માઇનસ કે ડીટી આજે સમીકરણ છે એનું બંને બાજુથી આપણે સંકલન કરીએ તો ડીઆરનું સંકલન આર માઇનસ કે છે તો એનું થશે ટીની સાપેક્ષે માઇનસ કે પ્લસ આઈ જ્યાં આઈ છે એ અચળાંક છે બરાબર તો આનું સંકલન થશે આર આનું સંકલન થશે માઇનસ કે ટી પ્લસ આઈ બરાબર જ્યાં આઈ છે એ અચડાંગ દર્શાવે છે આ સમીકરણ એક કહી દઈએ આ સમીકરણ એકમાં આઈની કિંમત મેળવવા માટે આપણે કહી શકીએ કે ઝીરો સમયે પ્રક્રિયકની સાંદ્રતાને જો હું આર ઝીરો દર્શાવું તો આર ઝીરો એ પ્રારંભિક સાંદ્રતા થાય તો આ કિંમત છે ટી બરાબર ઝીરો એ આર બરાબર આર ઝીરો એ સમીકરણ એકમાં મૂકી દઈએ તો સમીકરણ એક બનશે આર ઝીરો બરાબર માઇનસ કે ટી બરાબર ઝીરો છે પ્લસ આય તો આખી કિંમત ઝીરો થઈ જશે એટલે આર ઝીરો બરાબર આઈ થશે તો આ જે આઈની કિંમત આપને મળે છે એ કિંમતને હું સમીકરણ એકમાં મૂકી દઉં એટલે ફરીથી મને સમીકરણ મળે આર બરાબર માઇનસ કેટી પ્લસ આર ઝીરો જેને હું સમીકરણ બે કહીશ બરાબર હવે આમાંથી મારે આ સંકલિત વેગનું સમીકરણ જ છે પણ મારે આનું અન્ય સ્વરૂપ જોતું હોય ને કે કરતાં બનાવવું હોય તો હું શું કરીશ તો માઇનસ કેટી છે એને ડાબી બાજુ લેવ તો પ્લસ કેટી થશે અને ને સામેની બાજુ લઈ જાઓ તો શું થશે માઇનસ આર જીરો આર જીરો માઇનસ આર કેને કરતાં બનાવી તો આર જીરો માઇનસ આર છેદમાં ટી તો આ પણ સંકલિત વેગ સમીકરણ માટે વેગ અચળાંક કેનું સૂત્ર દર્શાવે છે બરાબર હવે આ સમીકરણમાં કે છે એ વેગ અચળાંક છે ટી છે એ સમય છે આર ઝીરો છે એ શરૂઆતની સાંદ્રતા દર્શાવે છે અને આર છે એ અંતિમ સાંદ્રતા દર્શાવે છે ઘણી વખત અંતિમ સાંદ્રતા માટે આપણે આર ટી પણ લખી શકીએ છીએ એટલે ટી સમયે સાંદ્રતા અથવા કોઈ વન અને ટુ નંબર પણ આપી શકે આર વન માઇનસ આર ટુ બરાબર સમજાઈ ગયું તો આ સંકલિત વેગ સમીકરણ શૂન્યક્રમની પ્રક્રિયા માટે થશે સિમ્પલ છે ત્યાર પછી જોઈએ હવે આ જે સમીકરણ છે એમાં આપણે સમીકરણ બે ને જોઈએ જુઓ હવે અહીંયાથી આલેખની સમજૂતી આપું છું માત્ર આપણે સમીકરણ બે ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું કે એની કિંમત આપણે મેળવી લીધી છે તો સમીકરણ બે તમે વિચારશો તો એ સમીકરણ તમને વાય બરાબર એક્સ પ્લસ સી જેવું જોવા મળે છે વાય બરાબર એક્સ પ્લસ સી છે એ સીધી રેખાનું સમીકરણ છે જેમાં વાય વિરુદ્ધ એક્સનો આલેખ દોરો તો સીધી રેખા મળે જેનો ઢાળ એમ હોય અને આંતર છે સી હોય તો આ સમીકરણ બરાબર આના જેવું જ છે એટલે હું એમ કહી શકું કે સમીકરણ ને તમે સીધી રેખાના સમીકરણ સાથે સરખાવો તો આ જે વાય હશે એની જગ્યાએ આમાં આર છે અને એક્સ છે એની જગ્યાએ આમાં ટી છે તો જો હું વાય વિરુદ્ધ એક્સનો આલેખ દોરું સીધી રેખા મળતી હોય તો આ સમીકરણ આના જેવું જ છે એટલા માટે સાંદ્રતા આર વિરુદ્ધ ટીનો આલેખ દોરું તો એ પણ મને સીધી રેખા જ મળે એટલે મેં અહીંયા સાંદ્રતા આર વિરુદ્ધ સમય આલેખ દોરેલો છે આલેખ દોરો એટલે સીધી રેખા મળશે તો આ સીધી રેખા થઈ બરાબર હવે એમાં ઢાળ તો સરખાઓ એમ બરાબર ઢાળ છે તો ઢાળનું મૂલ્ય કેટલું બતાય છે સમીકરણમાં માઇનસ કે તો હું કહી શકું કે ઢાળનું મૂલ્ય છે એ આ સમીકરણમાં આલેખ ઉપરથી આપણે માઇનસ કે લખી શકીએ આંતરછેદ આંતરછેદ એટલે સી સીનું મૂલ્ય કેટલું બતાવે છે આર તો આ જે આંતરછેદ છે એ આર જેટલું હોય છે બરાબર તો આ સમીકરણ બે ઉપરથી તમે જાતે વિચારી શકો કે શૂન્યક્રમની પ્રક્રિયામાં કોના વિરુદ્ધ કોનો આલેખ આવશે એ આલેખ કેવો મળશે એના ઢાળ અને આંતરછેદના મૂલ્ય કેટલા હશે બરાબર તો સમજાઈ ગયું બરાબર આલેખ બરાબર ચાલો તો એથી આગળ જોઈએ સમય હવે અર્ધાયુષ્યક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધાયુષ્ય સમયની વાત કરવી છે અર્ધાયુષ્ય સમય કોને કહે તો કે પ્રક્રિયા શરૂ થાય તો પ્રક્રિયકની જે સાંદ્રતા હોય માનીઓ શરૂઆતની સાંદ્રતા આર જીરો છે તો જે સાંદ્રતા હોય એનાથી અડધી સાંદ્રતા થવા માટે જે સમય લાગે ને એ એનો અર્ધાયુષ્ય સમય કહેવાય જેને આપણે ટી વનાપ વડે દર્શાવીએ છીએ અર્ધાયુષ્ય સમય એટલે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે જ આપણે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તારવીએ તો આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતા જ્યારે અડધી થાય છે એટલે કેટલી અંતિમ સાંદ્રતા તો કે આર આપણે અહીંયા દર્શાવેલી છે એ કેટલી થશે શરૂઆતની સાંદ્રતાથી અડધી થશે એટલે શરૂઆતની સાંદ્રતા આર ઝીરો હતી તો આર ઝીરો બાય ટુ તો આર બરાબર આર ઝીરો બાય ટુ થાય ત્યારે જે સમય હોય એટલે જ્યારે ટી હશે એ અર્ધાયુષ્ય સમય કહેવાય તો ટી બરાબર ટી વન આપ એટલે આપણે સમીકરણમાં ટી ઇઝ ઇક્વલ ટુ ટી વન આપ લખીએ ત્યારે આર બરાબર આર ઝીરો બાય ટુ લખી શકીએ આ બંને કિંમતનું સમીકરણ ત્રણમાં મૂકી દઉં જો તો કે બરાબર શું થાય આર ઝીરો તો છે જ તો આના બદલે શું મૂકવાનું આર ઝીરો બાય ટુ ત્યારે સમય છે એ કેટલો થાય તો કે અર્ધાયું છે સમય ટી વન આપ જેટલો તો ટી વન આપ ટી વન આપને હું કરતા બનાવ લસા લઉં તો ટુ આર ઝીરો માઇનસ આર ઝીરો બાય ટુ તો આર ઝીરો બાય ટુ કે સાદુરૂપ મળતા કિંમત મળશે બરાબર તો ટી વન બરાબર આર ઝીરો છેદમાં ટુ કે જે શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્યનું સમીકરણ દર્શાવે છે અચવા અને બીજા અર્થમાં એમ કહી શકાય કે શૂન્યક્રમની પ્રક્રિયામાં અર્ધાયુષ્ય સમય તેની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે કારણ કે ટુ અને કે તો અચળાંક છે તો અચળપદને આપણે કાઢી નાખીએ તો એમ કહી શકીએ કે અર્ધાયુષ્ય સમય છે એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે તો જુઓ શૂન્યક્રમની પ્રક્રિયા માટે એનું સંકલિત વેગ સમીકરણમાં કેની કિંમત કેવી રીતે મેળવી સમીકરણ બે ઉપરથી કોના વિરુદ્ધ કોનો આલેખ દોરેલો છે એનો ઢાળ આંતરછેદના મૂલ્ય કેવા મળે છે એ તમે આ સમીકરણ ઉપરથી જ નક્કી કરી શકો એ કાંઈ ગોખવાની જરૂર હોતી નથી અને આ જ સમીકરણમાં તમે અર્ધાયુષ્ય સમય માટે ટી ઇઝ ઇક્વલ ટુ ટી બના આપ અને આર બરાબર આર ઝીરો બાય ટુ મૂકશો એટલે તમને અર્ધાયુષ્યનું સૂત્ર પણ ગણતરીથી મળી જશે એને પણ તમારે ગોખવાની જરૂર નથી તો આ ત્રણેય બાબત બરાબર સમજાઈ ગઈ હવે એક બાબત મારે બીજી એક સમજાવી છે અહીંયા સીધી રેખા છે એ તમને કદાચ એમ પ્રશ્ન થાય કે સીધી રેખા છે એ આમ કેમ ન મળે આ સીધી રેખા કહેવાય અને આમ પણ હોઈ શકે સીધી રેખા તો હવે તમને એ પ્રશ્ન થાય કે સીધી રેખા આમ દોરવી કે આમ દોરવી તો આપણે સમીકરણમાં અથવા તો આપણે જે મુદ્દાની ચર્ચા કરીએ છીએ એના વિશે થોડુંક વિચારવાનું એટલે તમને ખ્યાલ આવી જશે શું વિચારવાનું તો જુઓ આલેખ આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો દોરેલો છે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો તો આપણે આગળ શીખી ગયા કે જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે એટલે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હશે એટલે તમારો આલેખ છે એ ઘટતો આલેખ આવે છે બરાબર તો આવું લોજિક પણ વિચારવાનું જેથી આપને ખ્યાલ આવે કે આપણે વધતો આલેખ દોરવો છે કે ઘટતો આલેખ દોરવો છે બરાબર તો આવું બધું ગોખવા જશો તો આ મગજ હેંગ થઈ જશે ક્યારેક જો હોય તો એના કરતાં આ સમજીને તમે થોડું આવું નાની મોટી બાબતો વિચારશો તો ઘણું બધું તમારે ઓછું યાદ રાખવું પડશે બરાબર તો આ શૂન્યક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ આલેખ અને અર્ધાયુષ્ય સમય આ બધી બાબતો તમે બરાબર સમજી ગયા હશો અને એને બરાબર સમજી અને યાદ રાખવાની છે નહીં કે ગોખવાનું હાલો ઉદાહરણ જોઈએ સામાન્ય રીતે શૂન્યક્રમની પ્રક્રિયા છે એ બહુ જોવા મળતી નથી પણ એ વિશિષ્ટ પરિસ્થિતિમાં શૂન્યક્રમની પ્રક્રિયાઓ તમને મળે છે ખરી એમાં કેટલીક ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ છે એટલે ઉત્સેચકની મદદથી થતી પ્રક્રિયાઓ છે એ શૂન્યક્રમની હોય છે ધાતુની સપાટી ઉપર થતી પ્રક્રિયાઓ છે એ પણ શૂન્યક્રમની હોય છે જો એ માનવું આપણે એક ઉદાહરણ લઈ કે વાયુમય એમોનિયા છે એનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન ઊંચા દબાણે શૂન્યક્રમની પ્રક્રિયા છે જો ચોક્કસ પરિસ્થિતિ તમને આપી દીધી કે ઊંચા દબાણે શૂન્યક્રમની પ્રક્રિયા છે સમજાણું તો અહીંયા સમીકરણ આપેલું છે કે એમોનિયા એનું પ્લેટિનમની સપાટી ઉપર અગિયારસો ત્રીસ કેલ્વિન તાપમાને વિઘટન થાય છે જો એટલે એમાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ છૂટા પડે છે બરાબર સિમ્પલ સમીકરણ છે એ તો આપને ખ્યાલ છે પણ હવે આ પ્રક્રિયા છે એ ઊંચા દબાણે શૂન્યક્રમની છે ગમે ત્યારે શૂન્યક્રમની નથી એટલે હું ઊંચા દબાણે લખી શકું વેગ બરાબર કે સાંદ્રતાને જીરો ઘાત અહીંયા પ્રક્રિયક એમોનિયા છે તો એમોનિયાની ઘાત થાય તો આ શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગનું મૂલ્ય એના વેગ અચળાંક જેટલું થાય છે બરાબર હવે આવું શું કામ થાય જો શરૂઆતમાં શું થાય તો પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થાય છે એમોનિયાનું એ ઊંચા દબાણે એટલે વધારે તમે દબાણ આપશો ત્યારે એ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી એટલે શૂન્ય શૂન્યક્રમની પ્રક્રિયા બનતી હોય છે એવી જ રીતે ગોલ્ડની સપાટી ઉપર એચઆઈનું વિઘટન છે એ પણ શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે બરાબર સમજાઈ ગયું હવે આપણે આગળ જોશું પ્રથમ ક્રમની પ્રક્રિયા જે શૂન્યક્રમ જેવી જ છે ત્યાર પછી જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ જો શૂન્ય ક્રમ માટે આપણે જોયું હવે પ્રથમ ક્રમ માટે જોયું જેવું શૂન્ય ક્રમ માટે હતું એવું જ પ્રથમ ક્રમ માટે છે જાજો ફેરફાર નથી સ્ટેપ જે શૂન્ય ક્રમમાં હતા એવા જ પ્રથમ ક્રમમાં આવે છે જે મુદ્દાની ચર્ચા શૂન્ય ક્રમમાં કરી એ જ મુદ્દાની ચર્ચા પ્રથમ ક્રમમાં આવે છે કેટલો ફેરફાર આવે છે એ જોઈએ એટલે ખ્યાલ આવે જોવો જોઈએ જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવવું હોય તો હું પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારી લઉં કે ધારો કે આર વિરુદ્ધ ની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમના નિયમ મુજબ હું કહી શકું કે આવી પ્રક્રિયાનો વેગ છે એ એના પ્રક્રિયકોની સાંદ્રતાની એક ઘાતના સમ પ્રમાણમાં હોય તો હું લખી શકું વેગ ઇઝ પ્રપોઝનલ ટુ આર રેસ વન હલો જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે કીધું કે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં છે બરાબર તો આપણે લખી શકીએ વેગ બરાબર કે ઇન્ટુ આર રેસ્ટ ટુ વન હવે આગળની જેમ જ આપણે સ્ટેપને અનુસરવાનું છે વેગ માટે હું લખી શકું કે પ્રક્રિયક માટે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે ઇન્ટુ આર થશે અને આપણે ગોઠવણી કરીએ તો ડીઆરના છેદમાં આર બરાબર માઇનસને સામે લઈ જાય કે ઇન્ટુ ડીટી હવે સંકલન કરીએ તો વનઅપન આરનું સંકલન થશે એલ એનઆર માઇનસ કેનું સંકલન થશે માઇનસ કે પ્લસ આય જ્યાં આય છે એ સંકલન અચળાંક છે આને કહી દઈએ સમીકરણ નંબર એક હવે આપણે આગળ જોઈએ તો આયની કિંમત આપણે મેળવીને આમાં મૂકી હતી તો આની અંદર પણ આયની કિંમત આપણે મેળવવા માટે શું કરશું તો કે ટી બરાબર ઝીરો સમયે પ્રક્રિયાની સાંદ્રતા આર બરાબર આર ઝીરો થાય તો ટી બરાબર ઝીરો અને આર બરાબર આર બંને કિંમત સમીકરણ એકમાં આપણે મૂકી દઈએ તો આર બરાબર આર ઝીરો બરાબર માઇનસ કે ટીની કિંમત છે ઝીરો આઈ ના તો આને સાદુરૂપ આપીએ એટલે આપને મળે આઈ બરાબર એલ આર આ જે આઈની કિંમત છે એને આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ તો આપણને સમીકરણ મળશે એલ આર બરાબર માઇનસ પ્લસ આર આથી સમીકરણ નંબર બે બરાબર હવે આના ઉપરથીને જ આપણે આલેખની સમજૂતી આપવાની છે પણ આલેખની વાત આપણે પછી કરશું પહેલાં આપણે સમીકરણની અંદર કેની કિંમત છે એ મેળવી લઈએ બરાબર તો આમાં કેની કિંમત મેળવવા માટે હું કેને કરતાં બનાવીશ તો ડાબી બાજુ લઈ જાઉં પદ તો પ્લસ થશે એલ એનઆરને જમણી બાજુ લઈ જાઉં તો માઇનસ થશે કેને કરતાં બનાવી તો ટી સામે જશે તો વનઅોન ટી એલ એન આર ઝીરો છે મા ટી થશે તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે કે કેનું સૂત્ર દર્શાવતું સમીકરણ નંબર ત્રણ થાય છે બરાબર આનું બીજું સ્વરૂપ જોતું હોય તો બીજું મળે ત્રીજું મળે ચોથું મળે ઘણા બધા સ્વરૂપો તમને મળી શકે એને સાદું રૂપ આપો અને જુદા જુદા અહીંયા જે આપેલા છે કે ટી આરજીરો આર ટી એને તમે જુદા જુદા સ્વરૂપે કરતા બનાવશો એટલે તમને ઘણા બધા સમીકરણ છે એ મળી શકશે બરાબર તો આપણે સૌપ્રથમ પ્રથમ એલ એનને બદલે લોગવાળું સમીકરણ મેળવીએ તો લોગનું સમીકરણ જોતું હોય તો શું કરશું કે એલેન છે એને બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણી નાખીએ એટલે લોગમાં એ રૂપાંતરિત થઈ જશે તો આ સમીકરણ નંબર ચાર થશે તો આ એનું એ સ્વરૂપ જ છે આમાં તમે આરને કરતાં બનાવો આર ઝીરોને કરતાં બનાવો ટીને કરતાં બનાવો તો ઘણા બધા સ્વરૂપો મળી શકે તો એ બધાની આપણે અત્યારે ચર્ચા નથી કરવી હું આગળ તમને એ સમજાવું છું ચાલો પૂરો તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગચળાંક એનું સમીકરણ છે હવે તમને સમજાવ આલેખ આલેખ પછી જોઈ અર્ધાયુષ્ય સમય તો આલેખ માટે મેં તમને કીધું કે આપણે સમીકરણ બેનો ઉપયોગ કરશું તો સમીકરણ ને હું એ ફરીથી લખી લઉં છું એલ એન આર બરાબર માઇનસ કેટી પ્લસ એલ આર ઝીરો હવે તમને દેખાય જ છે કે આ સીધી રેખાના સમીકરણ જેવું છે એટલે વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખાવી દઉં તો વાય બરાબર એલ આર થશે અને એક્સ બરાબર ટી થશે એટલે એલ એન આર વિરુદ્ધ ટીનો જો આલેખ દોરવામાં આવે તો એ સીધી રેખા મળે અને એ સીધી રેખામાં ઢાળનું મૂલ્ય અહીંયા દેખાય છે માઇનસ કે જેટલું થશે અને આંતરછેદનું મૂલ્ય છે એલ એન આર ઝીરો જેટલું થાય છે જે આગળના પ્રશ્નની જેમ જ છે બરાબર હવે એવું નથી કે એલ આલેખ દોરવો ઘણી વાર તમે લોગનો આલેખ પણ દોરી શકો તો એલએનને હું લોગમાં રૂપાંતરિત કરી દઉં તો નીચે મેં સમીકરણ લખેલું છે લોગમાં રૂપાંતરિત કરીશ તો બંને જગ્યાએ બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણવા પડશે હવે એમાં આખા સમીકરણને બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ભાગીએ તો એલ એન આર બરાબર લોગ આર બરાબર માઇનસ કેટી છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ પ્લસ લોગ આર જીરો તો આ પણ વાય બરાબર એમ એક્સ પ્લસ સી જેવું છે અહીંયા વાય છે લોગાર એક્સ છે ટી તો લોગ આર વિરુદ્ધ ટીનો આલેખ દોરો તો અહીંયા આંતરછેદ લોગ આર ઝીરો મળે છે અને ઢાળ છે એ માઇનસ કે છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ મળે જો એલ એનમાં માઇનસ કે મળે આ માઇનસ છે બરાબર અને લોગમાં લઈએ તો માઇનસ કેના છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ મળે આટલો ફરક છે બરાબર હવે મેં તમને આગળ કીધું કે સમીકરણ ચાર ચારના અન્ય સ્વરૂપો પણ હોઈ શકે તો મેળવીએ આમાંથી આપણે આરને કરતાં બનાવવો છે બરાબર તો આરને કરતાં બનાવવા માટે એલ બંને પદ પહેલાં હું ભેગા કરું ડાબી બાજુ આવશે એટલે માઇનસ થશે એલએનઆર માઇનસ એલ એન આર ઝીરો બરાબર માઇનસ કેટી બાદ બાકી છે એટલે ભાગાકાર સ્વરૂપે લખી શકાય એલેન આરના છેદમાં આર ઝીરો બરાબર માઇનસ કેટી એલેન છે એની હું સામેની સાઈડ લઈ જાઉં એટલે સામે જે પદ છે એ ઈની ઘાત બની જશે તો આર છેદમાં આર છે એના બરાબર ઈ રેસ્ટુ માઇનસ કેટી થાય તો આર બરાબર આર ઝીરો માઇનસ કેટી થશે તો આ એનું અન્ય સ્વરૂપ થયું સમજાઈ ગયું એવી જ રીતે લોગમાં પણ આવું સ્વરૂપ તમે મેળવી શકો છો લોગ આર છેદમાં આર જીરો બરાબર માઇનસ કેટી છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ થશે સાદુ રૂપ આપશું એટલે બરાબર તો આર છેદમાં આર જીરો બરાબર લોગ સામે જોઈ જાય તો સામેનું પદ છે દસની ઘાત બની જાય તો દસના ઘાત સ્વરૂપે લખાય માઇનસ કેટીના છેદમાં બે પોઈન્ટ ત્રણ તો આર બરાબર થશે આર ઝીરો ઇન્ટુ દસની મા દસની ઘાત માઇનસ કેટીના છેદમાં બે પોઈન્ટ ત્રણ બરાબર આ બંને સમીકરણની પ્રશ્નની અંદર સમજૂતી આપો ત્યારે તમારે જરૂર નથી પણ આ એના અન્ય સ્વરૂપો છે જે તમને એમસીક્યુ સોલ્વ કરો કે અન્ય કોઈ પ્રશ્ન હોય આના સંબંધિત તો તમે એને સોલ્યુશન છે એ મેળવી શકો એટલા માટે આ સમજાવેલા છે આખા પ્રશ્નની અંદર સમજૂતી જ્યારે તમે આપો છો ત્યારે તમે આ સમીકરણ નંબર ચાર છે ત્યાં સુધી સમજૂતી આપો એટલે કેની કિંમતવાળું સમીકરણ તમને મળી જશે બીજા નંબરમાં આલેખની સમજૂતી આપવાની છે તો કોઈ પણ એક આલેખ વિશે આપણે સમજૂતી આપીએ એટલે એ પણ ઓકે ત્રીજો મુદ્દો છે અર્ધાયુષ્ય સમય જો અર્ધાયુષ્ય સમય તમને સમજાવ તો એ પણ આપણે સમીકરણ ચાર ઉપરથી જ જોશું અર્ધાયુષ્ય માટે તમને મેં કીધું શું કીધું કે પ્રક્રિયાકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એટલે આર બરાબર શું થશે આર ઝીરો બાય ટુ ક્યારે અર્ધાયુષ્ય સમય થાય ત્યારે અર્ધાયુષ્ય સમયને શેના વડે દર્શાવશું ટી વન તો ટી બરાબર ટી વન આપો ત્યારે આર બરાબર આર જીરો બાય ટુ થાય રેડી તો કિંમત મૂકી દઈએ સમીકરણ ચારમાં તો કે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ટી બરાબર શું લખાય ટી વન આપ લોગ આર જીરો આર બરાબર શું લખાય આર જીરો બાય ટુ બરાબર આર જીરો આર જીરો કેન્સલ થશે છેદનો છેદ અંશમાં જશે ટી વન આપ કે લોગ બે બરાબર ટી વન આપને આપણે કરતાં બનાવી લઈએ તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ છેદમાં કે લોગ બેની કિંમત જોશો એટલે તમને મળશે ઝીરો પોઈન્ટ ત્રીસ દસ બરાબર હજી આનું તમે સાદું રૂપ આપો ગુણાકાર કરી નાખો તો થશે ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી બાય કે તો આ ટી આપનું સૂત્ર છે એ શૂન્ય ક્રમ પછી પ્રથમ ક્રમ માટે છે પ્રથમ ક્રમ માટે છે તો જો હવે આની અંદર તો આ બંને પદ છે એ અચળ છે તો આના માટે હું શું લખી શકું ટી વનઆપ ઇઝ પ્રપોઝનલ ટુ અચળ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનો અર્ધાયુષ્ય છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે જ્યારે શૂન્ય ક્રમમાં શું હતું તો કે શૂન્ય ક્રમ માટે એનો અર્ધાયુષ્ય હતો એ એની શૂન્ય ક્રમની સાન એની શરૂઆતની સાંદ્રતાના સમ સમપ્રમાણમાં હતું એટલે એનો મતલબ એમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અર્ધાયુષ્ય સમય છે એ શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય છે એ શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી સમજાઈ ગયું તો બંનેમાં તમને અર્ધાયુષ્ય કેવી રીતે મળે એ બરાબર સમજાઈ ગયું બંનેમાં આલેખ કેવી રીતે મળે એ પણ સમજાઈ ગયું બંનેમાં કેની કિંમત કેવી રીતે મળે એ પણ જોયું હવે આનું આપણે જોઈએ ઉદાહરણ પ્રથમ ક્રમનું જો અહીંયા આપ્યું છે કે ઇથિનની પ્રક્રિયા છે એ હાઇડ્રોજન સાથે થાય તો એમાંથી ઇથેન બને છે યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે ધોરણ અગિયારમાં આપણે જોઈ ગયા તો આ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રથમ ક્રમની હોવાના કારણે હું લખી શકું વેગ બરાબર કે પ્રક્રિયક કહીં સી ટુ એચ ફોર છે એને એક ઘાતના સમપ્રમાણમાં હશે એટલે એ પ્રથમ ક્રમની બને છે બરાબર બીજું ઉદાહરણ છે કે બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ છે રેડિયો સક્રિયમાં શું થતું હોય તો કે એક કોઈ પરમાણુનું કેન્દ્ર છે એનું વિભાજન થઈ અને એ જુદા જુદા પરમાણુમાં રૂપાંતરિત થાય છે એટલે કેન્દ્રીય પ્રક્રિયાઓ જે છે ઉદાહરણ આપેલું છે કે રેડિયમનું શયન થવાથી અથવા એનું વિઘટન થવાથી હિલિયમ અને એનું રેડોનમાં રૂપાંતર થાય છે બરાબર તો આ જે રેડિયો સક્રિય પ્રક્રિયાઓ જેટલી પણ છે કે જેમાં કેન્દ્રનું વિખંડન થઈ અને નવા કેન્દ્ર બને છે એ બધી પ્રક્રિયાઓ છે એ પ્રથમ ક્રમની હોય છે એટલે આ પ્રક્રિયા માટે હું લખી શકું કે વેગ બરાબર કે ઇન્ટુ રેડિયમની સાંદ્રતાની એક ઘાત બરાબર બીજા ઘણા બધા ઉદાહરણો છે એન ટુ ઓ ફાઇવનું વિઘટન હોય કે એન ટુ ઓનું વિઘટન હોય એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ થશે તો અહીંયા જે આપેલા છે ચાર એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે બરાબર તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે એનો મતલબ શું થયો એનો મતલબ આપણે કીધું શૂન્ય ક્રમમાં પણ કીધું શું તો કે પ્રથમ ક્રમ એટલે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની કોઈ સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં એટલે એક ઘાતના સમપ્રમાણમાં છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય છે આગળ આપણે જોયું હતું કે શૂન્યક્રમની પ્રક્રિયા છે એ સાંદ્રતાની શૂન્ય ઘાતના સમપ્રમાણમાં છે એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે નહીં વેગ તો એ શૂન્ય ક્રમની કહેવાય આમાં કીધું કે ઊંચા દબાણે શૂન્યક્રમની પ્રક્રિયા છે એમોનિયાનું વિઘટન તો એવું શું કામ થાય તો કે ઊંચા દબાણે તમે જ્યારે દબાણ વધુ આપો બરાબર હવે દબાણ વધુ આપો ત્યારે શું થાય તો કે પ્લેટિનમની પ્લેટ ઉપર એમોનિયાનું જે શોષણ જેટલું થવાનું હતું એટલું થઈ ગયું પછી એનું વિઘટન ચાલુ થશે હવે તમે વધારે દબાણ આપો તો એમોનિયાની સાંદ્રતા પ્લેટ ઉપર વધતી નથી એટલે પછી તમે દબાણ વધારશો એટલે ઊંચું દબાણ આવી જશે પછી તમે દબાણ વધારશો તો વેગ છે એ બદલાશે નહીં વેગ એનો અચળ જ રહેશે એટલે પછી વેગ છે એ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી એટલે એ શૂન્યક્રમની પ્રક્રિયા બને છે સમજાઈ ગયું તો શૂન્યક્રમ અને પ્રથમ ક્રમ બંને માટે આલેખ જોયા બંનેના કેના સમીકરણ બંનેના અર્ધાયુષ્યના સમીકરણ અને બંનેની અંદર તેના ઉદાહરણ આપણે જોયા જો શૂન્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સૂત્ર મેળવવાનો જે પ્રશ્ન છે એ તમારી બુકમાં ચાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ ઉપર આપેલો છે મેં આની સાથે જ તમને સમજાવી દીધો છે બરાબર એટલે એ તમે જોશો એટલે એમાં ખ્યાલ આવશે સમજાઈ ગયું તો શૂન્યક્રમ અને પ્રથમ ક્રમ બંનેના અર્ધાયુષ્યનું આપણે કામ છે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર હવે હવે આ ચેપ્ટરની અંદર જે ચાર પોઈન્ટ ચાર પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર અને ચાર પોઈન્ટ પાંચ છે અથડામણનો સિદ્ધાંત એ સરકારની ગાઈડલાઈન મુજબ એ આપણા કોર્સમાં એને લેવાનો થતો નથી એટલે જે મુદ્દા અત્યારે આપણા કોર્સમાં સમાવિષ્ટ નથી એને આપણે અત્યારે નહીં જોઈએ બરાબર એને આપણે પછી જોશું એટલે જેટલા મુદ્દાઓ સમાવિષ્ટ છે એટલા મુદ્દા જોશું એટલે આપણે ચાર પોઈન્ટ ચાર સુધી જ આ ચેપ્ટરમાં જોવાનું છે એટલે આ ચાર પોઈન્ટ ચાર સુધીમાં આ ચેપ્ટરના દાખલા અને એક ટોપિક બાકી રહીએ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું